हाय फ्रेंड्स, आ वीडियो में आपणे सार्थक संख्या विषय समझीशुं। तो सार्थक संख्या पहेला शुं तेनी आपणे व्याख्या करी। तो भौतिक राशिनुं मापन दर्शावती संख्या में चोकसाईपूर्वकना अंकों उपरांत एक अचोक्कस छता अर्थपूर्ण एवा अंक साथे लखाती संख्या ने सार्थक संख्या कहेवामां आवे छे। तो धारो के सादा लोलकनो आवर्तकाल आपणे वात करीए तो के 1.62 सेकंड छे। तो आनी अंदर आपणे वात करीए के 1.60 कहीए तो ये कोई पण एक विद्यार्थी अवलोकन ले, बीजो विद्यार्थी ले तो एमां निश्चित थशे 1.0। पण बे ने बदले कोईक विद्यार्थी ने 3 आवे, कोक ने 4 आवे, कोक ने 1 आवे, एना माटे अचोक्कस थशे। परंतु अर्थ तो बतावे छे के दशांश चिन्ह पछी 2 अंक सुधी आवर्तकारनुं मूल्य आवे छे। एटले अर्थपूर्ण एवा अचोक्कस अंक, 2 छेलो अंक रह्यो अचोक्कस, तो आ 3 अंकथी बनती संख्या थई सार्थक संख्या। अने एमां सार्थक अंको थया 1, 6 અને 2। હવે આપણે વાત કરીએ સાર્થક સંખ્યામાં જે અંકો આવે છે એને સાર્થક અંકો કહેવામાં આવે છે। સાર્થક અંકો કોને કહેવાય નક્કી કરવાના નિયમોની વાત કરીએ તો પહેલા લખ્યું છે કે બધા શૂન્યતર, શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે। તો આપણે પહેલી વાત કરીએ, અહીંયા 1207 સંખ્યા લખેલી છે તો એની અંદર 1, 2, 7 શૂન્યતર અંક કહેવાય, એટલે કે શૂન્ય સિવાયના। તો આ ત્રણેય અંક સાર્થક અંકો છે। અહીંયા પણ 2, 3, 8 સાર્થક અંકો છે, અહીંયા 3 અને 5 સાર્થક અંકો છે, એટલે આ બધા સાર્થક અંકો છે। બીજો નિયમ જોઈ કે 2 શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યાંકો, બધા જ શૂન્યાંકો જેટલા આવતા હોય એ બધા સાર્થક અંકો ગણવામાં આવે છે। 2 શૂન્યતર વચ્ચેના બધા જ શૂન્યાંકો, તો અહીંયા શૂન્યતર અંક એટલે કે શૂન્ય સિવાયનો 2, અહીંયા શૂન્ય સિવાયનો બીજો શૂન્યતર અંક 7, આ 2 અંકની વચ્ચેનો આ શૂન્ય, તો આ શૂન્યને સાર્થક અંક ગણી શકાય। એવી રીતે અહીંયા પણ સાર્થક અંક ગણી શકાય। હવે અહીંયા આપણે વાત કરી 1 કરતાં નાની કિંમત છે છતાં પણ આ શૂન્યને સાર્થક અંક ગણવાનો, અહીંયા 1 કરતાં મોટી કિંમત છે ને દશાંશ ચિહ્ન વારી દર્શાવેલી છે છતાં પણ આ શૂન્યને પણ સાર્થક અંક ગણી શકાય, બરાબર। અહીંયા દશાંશ ચિહ્ન વગરનું છે તો આ શૂન્યને સાર્થક અંક ગણવાનો, અહીંયા દશાંશ ચિહ્ન વાળી છે 1 કરતાં નાની છે છતાં શૂન્યને સાર્થક અંક ગણવાનો, અહીંયા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે અને 1 કરતાં મોટી છે છતાં પણ આને શૂન્યને સાર્થક અંક ગણવાનો, કારણ કે નિયમ 2 મુજબ એમ કહે છે કે 2 શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો ગણવાનો। હવે ત્રીજો નિયમ વાત કરી, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, ધારો કે આપણે આ વાત કરી 1 કરતાં નાની સંખ્યા હોય એટલે એને હંમેશા દશાંશ ચિહ્નમાં દર્શાવેલી હોય, તો દશાંશ ચિહ્નમાં દર્શાવી હોય તો દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય જ હોય અને પછી આ બાજુ જમણી સાઈડ અંકો હોય, તો એ સંખ્યા થઈ 1 કરતાં નાની। 1 કરતાં નાની સંખ્યા હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, એટલે આ દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતર અંક, એટલે આ 2 થશે શૂન્ય સિવાયનો અંક, પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના, એટલે કે આ 2 શૂન્યાંકો, તો આ 2 શૂન્યાંકો જે છે એ સાર્થક અંકો નથી। એટલે ફરીથી આપણે વાત કરી, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના, એટલે આ બાજુ, પરંતુ પ્રથમ શૂન્યતર અંક, એટલે પ્રથમ શૂન્યતર અંક આવ્યો 2, એની ડાબી બાજુના, એટલે કે આ 2 શૂન્યો સાર્થક અંકો નથી। એવી રીતે અહીંયા વાત કરીએ તો આ શૂન્ય સાર્થક અંક નથી, આ શૂન્ય બધા સાર્થક અંકો નથી। હવે ચોથો નિયમ આપણે વાત કરી, જો દશાંશ ચિહ્ન વાળી સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા, તો આ 125 અખા છે એમાં ક્યાંય દશાંશ ચિહ્ન નથી, એ મીટર છે એને મેં સેન્ટીમીટરમાં ફેરવી દીધું, એટલે 100 વડે ગુણી નાખ્યું એટલે 125 એને બીજા 100 કરીને 2 મિનિટ આવી ગયા, એટલે સેન્ટીમીટરમાં ફેરવાઈ ગયું। હજી આપણે એને મિલીમીટરમાં ફેરવું એટલે બીજા 10 વડે ગુણી નાખ્યું એટલે અહીંયા થશે 125,000 મિલીમીટર। તો અહીંયા જે 3 શૂન્ય છે, અહીંયા 2 શૂન્ય છે, એ સાર્થક અંકો નથી। જ્યારે દશાંશ ચિહ્ન, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના, એટલે અંતિમ શૂન્યતર અંક અહીંયા થયો 5, એની જમણી તરફના શૂન્યાંકો, એટલે આ બધા શૂન્યાંકો સાર્થક અંકો નથી। બીજું આની પરથી એક ખબર પડે છે કે અહીંયા સાર્થક અંક 1
બે અને પાંચ એટલે ત્રણ છે. અહીંયા સાર્થક અંક એક બે અને પાંચ ત્રણ જ છે. અહીંયા પણ સાર્થક અંક એક બે અને પાંચ ત્રણ છે. એટલે કે કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય ના એકમ બદલાવવામાં આવે, જો અહીંયા મીટર હતો એને બદલે એમકેએસ પદ્ધતિનો એકમ હતો એને સીજીએસ પદ્ધતિમાં કન્વર્ટ કર્યું તો પણ સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. કોઈ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય ના એકમને બદલાવવામાં આવે તો પણ તેના સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. એ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે આપણે આગળ વાત કરીએ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં એટલે અહીંયા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા થઈ, અહીંયા દશાંશ ચિહ્ન છે એમાં દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક એટલે પાંચ થયો એની પછીના બધા શૂન્યાંકો એટલે આ બધા શૂન્યાંકો એ સાર્થક અંકો છે. એટલે આ શૂન્યોને સાર્થક અંક ગણીશું. અહીંયા પણ આપણે વાત કરીએ, અહીંયા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા કીધી છે તો સંખ્યા એક કરતાં મોટી છે, અહીંયા એક કરતાં નાની છે એવી એને સાથે કોઈ લેવા દેવા નહીં. પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા જો એક કરતાં નાની હોય કે એક કરતાં મોટી હોય તો પણ એની અંદર દશાંશ ચિહ્ન પછી અંતિમ શૂન્યતર અંક એટલે અહીંયા અંતિમ શૂન્યતર અંક પાંચ થશે અને આમાં અંતિમ શૂન્યતર અંક નવ થશે. નવ પછીના જ શૂન્યાંકો એટલે અહીંયા બે છે, અહીંયા પણ બે છે, આ સાર્થક અંકો છે. જો પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે દશાંશ ચિહ્નવાળી સંખ્યા. હવે આપણે આગળ વાત કરી સાર્થક અંકો નક્કી કરવામાં આવતી દીઘા દૂર કરવા માટે એ વૈજ્ઞાનિક સંકેતની સંખ્યાને કેવી રીતે લખાય, તો કે એ ગુણ્યા દસની બીના સ્વરૂપમાં લખી શકાય. તો આપણે અહીં જોઈએ, તો આપણે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે એક સેકન્ડ બરાબર કેટલા રેડિયન, તો આવી રીતે ગણતરીમાં આવું આપણે આવ્યું હતું 0.50 પછી 48 ને એવું આપણે અંક આવ્યો હતો. અહીંયા રાઉન્ડ ઓફ કરીને પાંચ લઈ લીધા આપણે, તો આ અંક આવ્યો છે. તો આની અંદર આપણે જોવું પડે તો અહીંયા દશાંશ ચિહ્ન કેટલા ખસેડી છે, 6 ખસેડી. તો આને આપણે આ રીતે લખી શકાય 4.85×10⁻⁶. આપણે આ રીતે આને રજૂ કરી દીધું. તો અહીંયા જો દશાંશ ચિહ્ન 6 અંક ખસે એટલે 10⁻⁶ આવ્યું. તો આ પણ થઈ a×10⁻⁶. તો એની જે કિંમત છે 1 થી 10 ની વચ્ચેની કોઈ સંખ્યા, તો 1 થી 10 ની વચ્ચેની સંખ્યા એટલે 4.85 1 થી 10 ની વચ્ચેની થઈ. અને 10 ની ઘાત જે છે બી, એટલે 10 ની બી એ 10 નો ધન કે ઋણ ઘાતાંક છે. તો અહીંયા ઋણ ઘાતાંક છે, અહીંયા 10 નો બી એટલે કે અહીંયા 2 ધન ઘાતાંક છે, એટલે આમ હોઈ શકે. આ રીતે દર્શાવાય. બીજી વાત છે કે દશાંશ ચિહ્ન પહેલાં એક અંક જ રાખવાનો, આ રીતે જ જોઈએ. હવે ત્રીજું આપણે છેલ્લો નિયમ જોઈ કે સૂત્ર આપણી પાસે હોય તો કે વ્યાસ આપણે ત્રિજ્યા r બરાબર d/2, ત્રિજ્યા r બરાબર વ્યાસ/2. તો વ્યાસ/2 અહીંયા 2 કર્યો છે, 2 અંક જે છે એક નિશ્ચિત અંક છે, ચોક્કસ અંક છે. તો ચોક્કસ અંકના સાર્થક અંકો અનંત હોય, ચોક્કસ અંકના 2ના અંક સાર્થક અંકો તો કે જો 2.0, 2.00, 2.000 એમ અનંત સુધી જઈ શકાય. તો આ બધા સાર્થક અંકો થયા, તો અનંત સંખ્યાના સાર્થક અંકો થશે તો એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. અહીંયા ત્રીજી r બરાબર d/2 છે, એમાં d વ્યાસ છે, તો વ્યાસના જેટલા સાર્થક અંકો હશે એટલા જ અહીંયા ત્રિજ્યાના સાર્થક અંકો લેવાના થશે. એમાં અહીંયા 2ના સાર્થક અંકો અનંત સંખ્યાના ગણતરી કરવામાં આવતી નથી. એવી રીતે પરિઘ 2πr માં r ત્રિજ્યાની જ વાત કરવાની રહેશે, r 2 અને πની સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણે અહીંયા આપણે શૂન્ય સાર્થક અંકો કોને કહી શકાય એની વાત કરી, એટલે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ ત્યારે જે આપણી પાસે મૂલ્ય આવ્યું એની અંદર ચોકસાઈપૂર્વકના અંકો હોય અને એક છેલ્લો અંક જે છે એ અચોક્કસ કહેવાય. કારણ કે એક વ્યક્તિને માપનમાં એ અંક આવે છે તો બીજી વ્યક્તિના માપનમાં એ બીજો અંક આવે છે, પરંતુ અર્થ તો બતાવે છે. તો એવા અર્થપૂર્ણ સાથેના અચોક્કસ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય અને એના અંકોને સાર્થક અંકો કહેવાય. તો અહીંયા સાર્થક અંકોના નિયમો બતાવ્યા છે, સામે સામે તમને અહીંયા સંખ્યાથી કેવી રીતે કરી શકાય એ પણ બતાવેલું છે. હવે આપણે સાર્થક સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરીએ
तो जे परिणाम आवे एमां घणा बधा सार्थक अंको आवे छे। तो एवा सार्थक अंकोमांथी आपणे आम केटला लार नक्की करवा ते बाबते चर्चा करीशुं। हवे आपणे आसरा पड़तुं मूल्य अथवा तो सनिकट मूल्य ए बाबते वात करीए। तो सार्थक संख्याओना गुणाकार भागाकार के बादबाकी करता मळतुं परिणाम वधारे सार्थक अंको धरावी शके नहीं। आथी ते जे परिणाम आव्युं एने आपणे राउंड अप करवुं पड़े अने नानुं बनावुं पड़े एटले के साचा मूल्यनी नजीक लावुं पड़े एने कहेवाय सनिकट मूल्य। ए समझवा आपणे माटे धारो के लईए तकती छे, तकतीनी लंबाई एल बराबर 1.2 सेंटीमीटर छे अने तकतीनी पोहळाई बी बराबर 2.613 सेंटीमीटर छे। तो अहींया बे सार्थक संख्याओना गुणाकार करवामां आवे એટલે ક્ષેત્રફળ ગોયતું એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈમાં આપણે મૂકી તો આપણી પાસે આવ્યું 3.1356। તો અહીંયા સાર્થક અંકો થયા 1, 2, 3, 4 અને 5 સાર્થક અંકો થયા, એટલે કે વધારે સાર્થક અંકો ધરાવી શકે નહીં। અહીંયા આપણે જોઈ કે લંબાઈમાં 2 સાર્થક અંક છે, પહોળાઈમાં 4 સાર્થક અંક છે અને જવાબમાં 5 સાર્થક અંકો છે, એટલે કે ગુણાકાર ભાગાકાર કે સરવાળા બાદબાકી કરતાં મળતા પરિણામમાં વધારે સાર્થક અંકો આવતા હોય તો ધરાવી શકે નહીં, એટલે એને આપણે રાઉન્ડ અપ કરવું પડે। હવે રાઉન્ડ અપ એટલે શું કે એ સાર્થક અંકો થોડા ઘટાડવાની પ્રક્રિયા, એને કે રાઉન્ડ અપ કહેવાય। અને જે હવે માનો કે આને આપણે 2 અંક સુધી રાઉન્ડ અપ કરીએ તો આનું શું થશે એની આપણે વાત કરી દઈએ તો 3.14 આવશે। એ હમણાં કઈ રીતે આવી આપણે જોઈએ તો 2 અંક સુધી અને 1 અંક સુધી રાઉન્ડ અપ કરવું હોય તો 3 અંક સુધી રાઉન્ડ અપ કરવું હોય તો 3.14 અને 2 અંક સુધી કરવું હોય તો 3.1 આવે। આવી રીતે જે આ 3.14 કે 3.1 એ આવ્યું એ આના મૂલ્યની નજીક છે, એટલે આવા મૂલ્યને સનિકટ મૂલ્ય કહેવામાં આવે છે। તો સનિકટ મૂલ્ય મેળવવા માટે રાઉન્ડ અપ કરવું પડે, તો એની પ્રક્રિયામાં આપણે શું કરીએ આપણે વાત કરી તો કે સનિકટ મૂલ્ય મેળવવા સંખ્યાને રાઉન્ડ અપ કરવી પડે। તો રાઉન્ડ અપ કરવા માટેના નિયમ શું, તો કે આપેલી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં નાનો હોય તો તેની આગળના એટલે કે પૂર્વ અંકમાં કોઈ ફેરફાર કર્યા વગર એ અંક કાઢી નાખવો। તો આપણે જોઈએ, ધારો કે આપણી પાસે 2.753 એક રકમ આપેલી છે, સંખ્યા આપી છે, એમાં આપણે 2 અંક સુધી 3 સાર્થક અંક સુધી રાઉન્ડ અપ કરવું છે। અહીંયા છે સાર્થક અંકો 1, 2, 3 અને 4 સાર્થક અંકો છે, 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ અપ કરવી છે એટલે 1 અંક કાઢી નાખો છે। હવે જે અંક કાઢો છે 3 છે, 3 એ 5 કરતાં નાનો છે, 5 કરતાં નાનો છે તો એની પૂર્વનો અંક 5 છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એટલે આપણે 3 અંક સુધી રાઉન્ડ અપ કરીએ તો આપણી જવાબ આવશે 2.75। હવે આપણે વાત કરીએ આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં મોટો હોય તો તેની પૂર્વના એટલે કે આગળના અંકમાં 1 વધારો કરીને કાઢવો। તો દાખલા તરીકે આપણી પાસે સાર્થક સંખ્યા 5.867 છે, તો એના 3 સાર્થક અંક સુધી રાઉન્ડ અપ કરવી છે। તો 3 સાર્થક અંકમાં આપણે જોઈએ કે 3 જોઈએ છે, 7 કાઢી નાખો છે, 7 રહ્યો એ 5 કરતાં વધારે છે, મોટો છે, એટલે 7 જ્યારે ડ્રોપ કરીએ કાઢી નાખીએ ત્યારે એની પૂર્વનો અંક 6માં 1 ઉમેરવો પડશે, ત્યારે 5 કરતાં મોટો હોય તો તેની પૂર્વના એટલે કે આગળના અંકમાં 1 વધારો કરીને કાઢો। એટલે આપણે એને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ અપ કરવી છે તો 7 કાઢો છે, 7 5 કરતાં મોટો છે એટલે એની પૂર્વનો અંકમાં 1 ઉમેરવાનો એટલે 6 થઈ જશે 7, એટલે આ સંખ્યા બનશે 5.87। તો આ 5.870 ગણાય એ સંખ્યા આ સંખ્યાની નજીક છે, એટલે આને સનિકટ મૂલ્ય કહેવાય અથવા આસરા પડતું મૂલ્ય કહેવાય। 2 સાર્થક અંક સુધી રાઉન્ડ અપ કરવી છે તો હજી આ 7 કાઢી નાખવાનું, એટલે 7 5 કરતાં મોટો છે એટલે આગળનો અંકમાં 1 ઉમેરવો પડે એટલે થઈ જશે 5.9। તો અહીંયા 5.87 કે 5.9 એ મૂલ્ય રહ્યા, એને આ મૂલ્યના સનિકટ મૂલ્ય કહેવામાં આવે છે, આસરા પડતા મૂલ્ય। હવે ત્રીજો નિયમ લઈ કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 જ હોય। આપણે પહેલા નિયમમાં જોયું કે 5 કરતાં નાનો હોય, બીજા નિયમમાં કીધું કે 5 કરતાં અહીંયા 5 કરતાં નાનો કીધો, અહીંયા 5 કરતાં મોટો કીધો, અહીંયા 5 જ હોય તો શું કરવું, તો કે જો 5 હોય તો એમાં પાછા 2 કિસ્સા લેવાના,
જે પૂર્વ એટલે કે પાંચ જે અંક પાંચ છેની આગળનો અંક પૂર્વ એટલે કે પહેલાનો અંક એકી હોય તો તેમાં એક ઉમેરવો અને જો બેકી સંખ્યા હોય તો ઉમેરવાનું નહીં પણ એમનામ જ રાખી પાંચને ડ્રોપ કરી દેવો. દાખલા તરીકે આપણે વાત કરીએ 2.715 છે તો અહીંયા પાંચને આપણે કાઢી નાખવો છે, ડ્રોપ કરવો છે. તો પાંચને કાઢી નાખીએ તો આગળનો અંક એકી સંખ્યા એટલે એક છે તો આ થઈ જશે 2.72 એટલે એક ઉમેરી દેવાશે. પરંતુ જો આ સંખ્યા આપણે એમાં વાત કરી કે પાંચને કાઢવો છે અને એની પૂર્વનો અંક 4 છે એટલે કે પૂર્વનો અંક જો બેકી હોય તો આ પાંચને સીધે સીધો ડ્રોપ કરી દેવાનો એટલે આની અંદર જવાબ આવશે 2.74, 4માં કશો ફેરફાર કર્યો નહીં. આ રીતે તો આ ત્રણ નિયમો થયા સાર્થક સંખ્યાને રાઉન્ડ અપ કરવા માટેના. હવે આપણે વાત કરીએ કે જે અહીંયા વાત કરી છે કે રાઉન્ડ ઓપ્શનની કટ તો અહીંયા એ જ થશે. આપણે બે સાર્થક સંખ્યાઓનો ગુણાકાર કરીને જે જવાબ આવ્યો એમાં પાંચ સંખ્યાઓ આવી. જો એને બે ત્રણ અંક સુધી રાઉન્ડ અપ કરવી હોય એટલે અહીંયા 6 જે છે એ 5 કરતાં મોટો છે એટલે એને આપણે ડ્રોપ કરીએ તો આગળનો અંકમાં એક ઉમેરવો પડે એટલે 6 થાય. એ 6ને ડ્રોપ કરીએ એટલે એના આગળનો એક જે અંક છે એમાં ઉમેરવો પડે એટલે 4 થાય એટલે 3.14 થઈ. હવે જો આપણે એને બે અંક સુધી કરવી છે એટલે હજી આ 4ને ડ્રોપ કરી તો 4 5 કરતાં નાનો છે એટલે આગળના અંકમાં કોઈ ફેરફાર નહીં કરવાનો એટલે થઈ જાય જવાબ 3.1. તો અહીંયા 3.14 ત્રણ અંક સુધી રાઉન્ડ અપ કરી કહેવાય, 3.1 બે અંક સુધી રાઉન્ડ અપ કરી કહેવાય. એટલે આમ સાર્થક સંખ્યાઓના ગુણાકાર ભાગાકારમાં મળતું પરિણામમાં ઘણા બધા સાર્થક અંકો હોય તો એને ઘટાડવા પડે, આની પ્રક્રિયાને કહેવાય રાઉન્ડ અપ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.